નમસ્કાર બાળ દોસ્તો, ગુજરાતી નિબંધની શ્રેણીમાં આજે આપણે મારા બાળપણનો એક યાદગાર પ્રસંગ આ વિષય ઉપરનો નિબંધ શીખીશું. બાળપણમાં ઘણા પ્રસંગો બનતા હોય છે, તેમાંથી કેટલાક પ્રસંગો કાયમ માટે આપણને યાદ રહી જાય છે. મારા બાળપણનો આવો જ એક યાદગાર પ્રસંગ છે. દિવાળીની રજાઓ હતી. અમે કેટલાક મિત્રો ગામના પાદરે આવેલા વડ નીચે ગિલ્લીદંડાની રમત રમતા હતા. વડની પાસે જ એક તળાવ હતું. કેટલાક બાળકો એમાં નહાઈ રહ્યા હતા. અમે રમવામાં મશગુલ હતા. તે વખતે મોટેથી બૂમ પાડી બચાવો બચાવો બચાવો. અમે રમવાનું પડતું મૂકીને દોડતા દોડતા તળાવની પાળે પહોંચી ગયા. અમે જોયું તો એક બાળક ડૂબી રહ્યું હતું. બીજા બાળકો રડારોળ કરી રહ્યા હતા. હવે વિચાર કરવાનો વખત જ ન હતો. અમારામાંથી મને અને મારા એક મિત્રને તરતા આવડતું હતું. અમે બંને જરાય વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી પડ્યા અને તેની પાસે પહોંચી ગયા. તેને અમે મહા મુસીબતે તળાવના કિનારે ખેંચી લાવ્યા. તે થોડુંક પાણી પી ગયો હતો અને બેભાન પણ થઈ ગયો હતો. ગામમાં પણ ધીમે ધીમે આ વાત પહોંચી ગઈ હતી, એટલે કેટલાક ગામ લોકો તળાવ પર દોડી આવ્યા. અમે એ નાના બાળકને ઊંધો સુવડાવી દીધો. પછી તેના પેટમાંથી પાણી કાઢવાના ઉપાયો કરવા લાગ્યા. તેના મોંમાંથી ઘણું પાણી નીકળ્યું. તેની મમ્મી તથા બીજા લોકોએ તેના શરીરને લૂછી અને સૂંઠ ઘસવા માંડી. થોડા સમય પછી તેણે આંખો ખોલી. પછી તે ધીમે ધીમે આજુબાજુમાં જોવા લાગ્યું. તેને કળ વળી ત્યારે તે ઊભો થયો. તેની મમ્મી વહાલથી તેને વળગી પડી. એટલી વારમાં તેના પપ્પા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેના માતા પિતાએ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો. અમને સારું કામ કર્યાનો આનંદ અને સંતોષ થયો. હું આ પ્રસંગને આજ સુધી ભૂલ્યો નથી. આભાર બાળ દોસ્તો, આવજો.